નમસ્કાર. વિવાદમાં સંવાદનું મહાપ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. હું છું આપની સાથે સંધ્યા. આજે વાત કરીશું રાજ્યસભાનો રણ. જી હા, રાજ્યસભાની આજે 4 સીટો છે, તેના માટે સંગ્રામ ખેલાઈ રહ્યો છે. અને આજે દિવસ દરમિયાન આપે પણ જોયું હશે કે સતત ઉતાર ચઢાવ રહ્યા ફોર્મને લઈને. ક્યાંક એક સમય એવો આવી ગયો કે ફોર્મ ક્યાંક રદ ન થઈ જાય તેની પણ બંને પાર્ટીને ક્યાંક ક્યાંક અંદર અંદર ભીતિ પણ સેવાઈ રહી હતી. વાત તેની જ કરીશું. તો તમામ ઘટનાક્રમ દિવસ દરમિયાન ચાલ્યો રાજ્યસભાનો આજે રણ છે તે કેટલું કઈ રીતે આજે આખો દિવસ દરમિયાન ઘટનાક્રમ રહ્યો છે તેની આપણે વાત કરીશું. પરંતુ સૌ પ્રથમ જાણીશું કે કોંગ્રેસની આ મુદ્દે શું પ્રતિક્રિયા છે અને ભાજપ વિશે ખાસ કરીને શું કહ્યું છે. અમારા ઉમેદવાર નારણભાઈ રાઠવાનું ફોર્મ એ માન્ય રહ્યું છે અને રાજ્યસભામાં અમારા બંને ઉમેદવારો કદાચ કોઈ પણ સંજોગો થાય તો પણ વ્યવસ્થિત રીતે ચૂંટાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. BJP એટલે કે બહુ જૂઠી પાર્ટી, એમનું આ એક જૂઠાણું હતું અને એનું સૌથી મોટું પ્રમાણ એ છે કે આજે એમને આર્ગ્યુમેન્ટ્સ કરવાની હતી ને અમારે કરવાની હતી. અમે સાચા હતા તો અમારી દલીલ માન્ય રહી, એ જૂઠા હતા તો એમની દલીલ ના ટકી રહી. કિરીટસિંહ રાણા હૈ ઉસકો હટા દેના હૈ યા રખના હૈ ઉનકો તય કરના હૈ. અગર હિંમત હૈ તો તીનો કો લડા લે તો પતા ચલેગા કે ક્યા નતીજા આતા હૈ. તો હિંમત હોય તો ત્રણેને લડાવીને બતાવે, કારણ કે બીજેપીએ પણ ગઈકાલે કીધું હતું કે અમે 3 ઉમેદવાર એટલા માટે જ રાખ્યા છે. ચલો ઠીક છે, આ મુદ્દે આપણે ચર્ચા પણ કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાય છે. બીજેપી તરફથી આપણી સાથે જગદીશભાઈ ફાવસાર જોડાયા છે, આપનું સ્વાગત છે સર. આ સાથે જ કિરીટભાઈ પટેલ ધારાસભ્ય કોંગ્રેસ તરફથી આપણી સાથે જોડાયા છે. કિરીટભાઈ, આપનું પણ સ્વાગત છે. KKG વરિષ્ઠ પત્રકાર આપણી સાથે, પ્રોફેસર રજનીકાંત દેસાઈ રાજકીય વિશેષજ્ઞ જોડાયા છે આપણી સાથે. તમામ મિત્રોનું સ્વાગત છે. જગદીશભાઈ, આખરે વાંધા વચકા બાદ પણ ફોર્મ માન્ય થઈ ગયું. બીજેપીએ ઘણા બધા કોંગ્રેસના ઉમેદવારો સામે વાંધા વચકા કર્યા હતા, સામે કોંગ્રેસે પણ કર્યા હતા, પરંતુ આખરે આ મુદ્દો શું હતો? રાજકીય વાતાવરણને ગરમ રાખવાનો મુદ્દો હતો કે ખરેખર જે વાત છે એમાં કંઈ દમ હતો? નારણ રાઠવાની જો વાત કરીએ તો નહીં, જે ફોર્મ ચકાસણીની અંદર કોંગ્રેસ પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સંદર્ભના અંદર કેટલાક પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા અને ભારતીય જનતા પાર્ટી તરફથી કોંગ્રેસના ઉમેદવારો જે છે એની સામે જે મુદ્દા ઉપસ્થિત કરવાના છે ત્યાં આગળ ઉપસ્થિત કર્યા હતા. મૂળ જે છે રાજ્યસભાનું જે ફોર્મ સંધ્યાબેન ભરવાનું હોય, કોઈ પણ ફોર્મ ભરવાનું હોય, એના અંદર જે તે ઉમેદવારોએ ઘણી બધી એફિડેવિટ્સ, પોતાની જે સંપત્તિ હોય સંપત્તિની, પોતાના બેંક ખાતા, ઘણું બધું એના અંદર પ્રોવાઈડ કરવાનું આવે છે. હવે જ્યારે ફોર્મ ભરવાની જે 3 વાગ્યાની અવધિ હતી એ વખતે પણ ટીવીના અંદર ઘણું બધું આ સંદર્ભના અંદર નારણભાઈ રાઠવાના ફોર્મના સંદર્ભમાં ચાલી દીધું. એટલે કોંગ્રેસની અનિર્ણાયકતા, એ જે 22માંથી 2 મૂર્તિ એમને પસંદ કરવાના હતા એના અંદર જે અનિર્ણાયકતા હતી, છોટાઉદેપુરના વતની એ વ્યક્તિને બધી જ વ્યવસ્થાઓ કરીને અહીંયા ફોર્મ ભરવા આવવાનું, એટલે ક્યાંક ને ક્યાંક ટેકનિકાલિટીના અંદર એમના મુદ્દા ઉપસ્થિત થયા છે. અને કંઈક લોકસભાની જે સેક્રેટરીએટ છે એમાંથી પણ એમને નો ડ્યુસ સર્ટીના સંદર્ભના અંદર કંઈક 3 વાગ્યા સુધીની આવતી હતી અને 3:30 એમને રજૂ કર્યું છે એવા મુદ્દા ઉપસ્થિત થયા છે. ભારતીય જનતા પાર્ટીએ ઇલેક્શન કમિશનના અંદર ને લોકસભાના અંદર પણ પોતાની રજૂઆત કરી હોવી, આ કયા સંદર્ભના અંદર આ પ્રોવાઈડ કરવામાં આવ્યું એની ચકાસણી થવી જોઈએ. નહીં, પરંતુ જે નારણ રાઠવા છે તેમણે બીજેપી પર આરોપ લગાવ્યો છે કે આદિવાસી હું કેન્ડિડેટ છું, આદિવાસીઓની પડખે બીજેપી નથી, બીજેપી સરકાર નથી, માટે આ પ્રકારનું કાવતરું બીજેપી કરી રહી છે. તો કોંગ્રેસ પાર્ટીએ સંધ્યાબેન છેલ્લા 1.5-2 વર્ષથી આ પ્રકારની મતલક્ષી રાજનીતિ એ કરવાનો પ્રયત્ન ગુજરાતના અંદર કર્યો. ઘણું બધું કલુષિત વાતાવરણ ગુજરાતના અંદર એના પરિણામ સ્વરૂપ થયું છે, પરંતુ ગુજરાતની બહુમતી જનતાએ ભારતીય જનતા પાર્ટીના મતોની ટકાવારી પણ ચૂંટણીના અંદર વધારી, સીટ નો ડાઉટ ઓછી થઈ, પણ ભારતીય જનતા પાર્ટીની જે સૌના સાથ સૌના વિકાસની વિચારધારાને સમર્થન આપ્યું. મુદ્દો જે છે એ નારણભાઈ પોતે ઉમેદવાર છે એટલે સ્વાભાવિક પરે એમને પોતાનો જે સી છે એ રજૂ કરવો પડે, પરંતુ કોંગ્રેસ પાર્ટીના અંદર એ મૂળ જનતા દળના છે એટલે મૂળ કોંગ્રેસી જે છે એ આ પસંદગીથી નારાજ છે. રાહુલ ગાંધી સમક્ષ કંઈ કોઈ બોલી શકતું નથી એટલે કોંગ્રેસ પાર્ટીનો આંતરિક આખો
બિકવાલાની પાછળ બહુ મોટો છુપાયેલો છે મારું. નહીં તો એમાં બીજેપીને શું વાંધો હોય છે કે ચલો ઠીક છે. કિરીટભાઈ, કિરીટભાઈ આંતરિક વિખવાદ છે જે હંમેશા આવા કંઈ જે પ્રસંગો હોય છે તેમાં ખુલીને બહાર આવતો હોય છે, બીજેપી કહે છે. કોંગ્રેસમાં કોઈ આંતરિક વિખવાદ નથી. હમણાં જ મારા મિત્રએ કહ્યું કે રાજીવ રાહુલ ગાંધી જે પ્રમાણે કહે એમ થાય છે, એવું નથી. તમારી સરકારની અંદર માત્ર નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે પ્રમાણે કહે એ પ્રમાણે થાય છે. અમારી સરકાર લોકશાહીથી ચાલવાવાળી છે. અમે આટલા બધા સમાજના લોકો હોવા છતાં જે સમાજ અત્યાર સુધી પાછળ રહ્યો છે, આદિવાસી સમાજ, એ સમાજને અમે પ્રતિનિધિત્વ આપવાની વાત કરી છે. આમ છતાં આદિવાસી સમાજના એક નેતાને અમે રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદ કર્યા હોય અને છતાં પણ એમાં એમને હેરાન કરી અને એમનું ફોર્મ રદ કરવાની જ્યારે ભાજપ વાત કરતી હોય ત્યારે આદિવાસી દલિત વિરોધી માનસિકતા ભાજપ સરકારની સત્તી થાય છે. નહીં પરંતુ કિરીટભાઈ, જે એક લેટર, હા જી જી, એની વાત કરો પછી હું જે ફોર્મ છે એની વાત કરીશું, નોટિસ સર્ટિફિકેટની. જી રાઠવાજી તો ચૂંટણી પણ લડી શકતા હતા, વાલેરા સાહેબને મેન્ડેટ આપવો હતો ને. રિટાયર્ડ આઈએએસ અધિકારી હતા રાઠવાજી, તો ચૂંટણી લડીને એકવાર મંત્રી પણ બનેલા. એટલે ક્યાંક ને ક્યાંક કિરીટભાઈ આંતરિક તમારા ત્યાં ખૂબ જ ખેંચતાણ છે. જે ફોર્મ ભરાવવા પાછળ બેઠેલા હતા એ બધાના ચહેરા એની ચાડી ખાતા હતા, એ સ્વીકાર કરવો પડે. અમારા તો બંને ઉમેદવાર સરથડાટ, કોઈ અગાઉની ચૂંટણી એ પણ અત્યારે સદ્ધિત છે તમે જોવો તો. જી જી, પરંતુ આ આ રાજકારણ ઠીક છે પ્રોફેસર, આપની પાસેથી જાણવા ઈચ્છીશું કે આ રાજકારણને ગરમ રાખવા માટે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે કે ખરેખર અંદર કંઈક હોય છે. ગુજરાતમાં 22 વર્ષ સુધી રાજ્યસભાની ચૂંટણી બિનહરીફ એટલે કે સર્વાનુમતે થઈ હતી. ગઈ વખતે અહેમદભાઈ પટેલને ઉભા રહ્યા અને એમને હરાવવાનો જે રીતે પ્રયત્ન થયો ત્યારથી ગુજરાતના રાજકારણમાં રાજ્યસભાની ચૂંટણીમાં પણ ગરમાવો આવ્યો છે. ને સ્વાભાવિક છે કે અત્યારે જે 4 બેઠક છે એને બંને બબ્બે ઉમેદવારો મૂકવાના હતા અને સર્વાનુમતે થાય એ જરૂરી હતું. પણ જે રીતે નારણભાઈનું જે રીતે ફોર્મ ભરવાનું, જગદીશભાઈ મારા મિત્ર જે કેટલાક જે ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના, સમયસર ન થઈ શકે પરિસ્થિતિ ઊભી થઈ. સ્વાભાવિક છે, ભાજપ એક રાજકીય પક્ષ છે અને એ રીતે એણે રાજકારણમાં ચાલ તો ચાલવી પડે અને ચાલ્યા અને કિરીટસિંહને એમણે ફોર્મ ભરાવ્યું, સ્વાભાવિક છે. જો નારણભાઈ ફોર્મ ન ભરી શકે, એમનો ફોર્મ કોઈ સંજોગમાં રદ થાય તો કિરીટસિંહ એ ત્રીજા ઉમેદવાર ભાજપના હોઈ શકે એ પરિસ્થિતિ ઊભી થઈ. એની સામે વાલેરાજીનું પણ કોંગ્રેસે ફોર્મ ભરાવ્યું, સ્વાભાવિક હતું. જે પરિસ્થિતિ ગઈકાલ ઊભી થઈ અને જે રીતે ફોર્મ ભરાયા, મને સવારથી જ ભલે ટીવી ચેનલ એમ કહેતી હતી કે કોઈનું રદ થઈ શકે, પણ જે રીતે ફોર્મ ભરાય એમાં શક્યતા હતી જ નહીં. ને આજે બધાના ફોર્મ મંજૂર થયા છે. હું એ જોઈ રહ્યો છું કે એકાદ દિવસ પછી જ્યારે ફોર્મ ખેંચવાનો સમય આવશે ત્યારે વાલેરાજી અને કિરીટસિંહ બંને ફોર્મ ખેંચી લેશે અને બંને પક્ષ બબ્બે ઉમેદવાર એમના રહેશે અને સર્વાનુમતે. તો આ આ તો પછી સવાલ એ છે કે પછી શું આ વિરોધ ફક્ત દેખાવ પૂરતો છે કે જી આ વિરોધ શું દેખાવ પૂરતો છે? તો પછી ના ના, રાજકારણમાં ચાલ ચાલવાની હોય તો ચાલ ચાલ્યા, બંને ચાલ્યા, એમાં કોઈ સ્વાભાવિક છે? બંને ચાલ ચાલ્યા, બિલકુલ ચાલ. અને બીજું જો આમ આમ જોઈએ ને સંધ્યા, તો રાજ્યસભાની ચૂંટણી એ એવી વસ્તુ છે ને કે એમાં કોઈ બીજું મગજ હલાવવાનું જ નથી. તમારી પાસે કેટલા ધારાસભ્યો છે, કયા પક્ષ પાસે કેટલા ધારાસભ્યો છે અને એ કોને મત આપવાના છે એ બહુ પહેલેથી ક્લિયર હોય છે. હા, ગયા વખતની જે ગુજરાતમાં બહુ રેર કેસમાં આવું બનતું હોય છે, પણ સામાન્ય રીતે આ વખતે જે પરિસ્થિતિ હતી ને એ બહુ ક્લિયર કટ એવી હતી કે ભાઈ બે પાસે આટલા આટલા ધારાસભ્યો છે, બેના બબે ઉમેદવાર જીતી જાય એવું છે. પણ વાત ત્યારે આવી જ્યારે નારણ રાઠવાનું જે ફોર્મની સાથે ડોક્યુમેન્ટ્સ આપવાના હતા એ ડોક્યુમેન્ટ્સમાં ક્યાંક ને ક્યાંક સવાલ થયો. એટલે કદાચ ભારતીય જનતા પક્ષને એવું હતું કે જો કંઈક ગેમ પડે, જો કંઈક ખેલ પડે તો પાડી લઈએ અને એના કારણે થઈને હતા. આમાં એક વસ્તુ છે કે જે કંઈ થયું એમાં
વાસ્તવમાં કોંગ્રેસનો થોડોક એની જે મિસમેનેજમેન્ટ છે ને એ ઉડીને આંખે વળગે છે. તમને આગલી રાત્રે તમે જ્યારે નામ જાહેર કરો છો એ પહેલા તો એટલીસ્ટ તમે એટલું તો જે લોકોને ઉમેદવારી કરવાની છે એની તો તૈયારી કરાવી રાખો કે ભાઈ તમારે ઉમેદવારી કરવાની છે તો તમારા જે ડોક્યુમેન્ટ હોય જે લીગાલિટીઝ હોય એ તમે રેડી રાખજો. છેલ્લી ઘડીએ નામ જાહેર કરવામાં આવ્યા અમીબેન ના ને સમજવા જેવી છે કે એના જે બે ઉમેદવારો છે એ બે મિનિસ્ટર છે અને એની પાસે એને બીજો કોઈ વિકલ્પ જ નહોતો કે એ બે ને લડાવવાના જ હતા. તો એ તો બહુ સીધી જ વાત હતી કે આ બે જ આવવાના છે. અને પણ ક્યાંક ને ક્યાંક છે કોંગ્રેસે છે એની જે મિસમેનેજમેન્ટ હતું એ દર વખતે દેખાતું હોય છે ને આ વખતે પણ વધુ એક વખત દેખાણું કે ભાઈ આમાં જો કઈ થાય તો. અને ભારતીય જનતા પક્ષ એ માટે બહુ જાણીતો પક્ષ છે કે ભાઈ ક્યાંય હોય તો અને કોઈ બી પક્ષ કરે રાજકીય પક્ષમાં એવું છે કે મોકો મળે એટલે ચોખ્ખો મારવાની દાનત હોય બહુ સમજી શકાય એવી વાત છે. રાજકારણની આમ જુઓ તો જલ્દીભાઈ મંદ મંદ હસી રહ્યા છે મોકા પર ચોખ્ખો મારવા માટે આ મંદ મંદ હાસ્ય શું છે. ભારતીય જનતા પક્ષ ગયા વખતે તો ક્લીન બોર્ડ પણ થયું હતું. ત્રેવીસમી ચૂંટણી પણ છે પણ હું એને બિનહરીફ જોઈ રહ્યો છું એટલા માટે કે બંને પક્ષો એ વિચારશે કે આપણી પાસે એટલી પૂરતી સંખ્યા નથી કે આપણો ત્રીજો ઉમેદવાર જીતી શકે એવી શક્યતા નથી એટલે બિનહરીફની શક્યતા હું જોઈ રહ્યો છું. ના પરંતુ ગઈકાલે નીતિનભાઈએ કીધું કે ત્રીજા ઉમેદવાર માટે પણ અમારી પાસે તો મત તો છે. એમની પાસે મત છે પણ જીતવા માટે 37.5 મત જોઈએ છે અને એમની પાસે 26 મત છે. એ આટલી મોટી સંખ્યા મત તોડી શકવાની કોઈ શક્યતા હું જોતો નથી. બે વખતે અહેમદભાઈ પટેલ વખતે જે ચૂંટણી થઈ તો ત્યારે જે રીતે વાતાવરણ ઊભું થયું જે રીતે મત તૂટ્યા એ આ વખતે શક્યતા હું જોતો નથી. એટલે સ્પષ્ટ રીતે જે ચાર ઉમેદવારો છે બે કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારો ભાજપના એ ચૂંટાઈને જશે અને બિનહરીફ એટલે કે સર્વાનુમતે એની ચૂંટણી થવાની છે. કિરીટભાઈ પરંતુ હંમેશા શા માટે કોંગ્રેસમાં આ રીતે અસંતોષ જોવા મળે છે અને જે રીતે નારણ રાઠવાનું ગઈકાલથી જ આપણે જે રીતે જોઈ રહ્યા છે નો ડ્યુ સર્ટિફિકેટને લઈને જે આખા વાંધા વચકા સામે આવ્યા છે તેને લઈને બીજી તરફ સોનલબેને પણ વિરોધ કર્યો અમીબેનનો આ શું થઈ રહ્યું છે કોંગ્રેસમાં? કોઈ વિરોધ નથી મેડમ, કોંગ્રેસની અંદર કોઈ વિરોધ જ નથી. આ વિરોધ ભાજપ દ્વારા ઊભો કરવામાં આવે છે. કદાચ ઉતાવળની અંદર કંઈ ભૂલ થઈ હોય ફોર્મ ભરવાની અંદર અથવા ફોર્મની અંદર જે ડોક્યુમેન્ટ્સ જોઈતા હોય એ ડોક્યુમેન્ટ્સ ઉતાવળની અંદર કંઈ રહી ગયા હોય તો એ સ્વાભાવિક છે કે સામાન્ય કિરીટભાઈ તો ખ્યાલ નથી હતો કે આપના બે કેન્ડિડેટ જવાના છે તો પછી એ કેન્ડિડેટ શું પહેલેથી નક્કી ન હતા તો પછી સવાલ એ ઉભો થાય કે પહેલેથી નક્કી ન હતા છેલ્લી ઘડીએ નક્કી થયા નક્કી કરવામાં ક્યાંક પ્રોબ્લેમ થઈ ગયો અથવા કહેવાયું નહીં આ બધા ઘણા બધા સવાલ છે અહીંયા કિરીટભાઈ. ના ના પહેલાથી નક્કી જ હતું જ્યારે કોંગ્રેસે નામ પસંદ કર્યા એટલે બે નામ પહેલાથી નક્કી જ કરેલા હતા. બીજી વાત કહી તમે સોનલબેનની સ્વાભાવિક છે કે સોનલબેન આટલા વર્ષથી કોંગ્રેસ પાર્ટીમાં હતા અને એમને એમની પ્રતિનિધિત્વ રજૂ કર્યું હોય પણ એમનો વારો ના આવ્યો હોય અથવા એમની પસંદગી ના થઈ હોય તો સામાન્યપણે એમનામાં થોડી નારાજગી હોય. એ દરેક પાર્ટીમાં દરેક પક્ષની અંદર આવી નારાજગી રહેવાની. પણ સવાલ એ જ છે ને કે પહેલેથી સમજાવવાના શા માટે પ્રયત્ન નથી કરવામાં આવતા તો પહેલેથી ફોડ શા માટે નથી પાડવામાં આવતી કે જી શા માટે પહેલેથી સમજાવવામાં ન આવે. કોંગ્રેસનો જો સૌથી મોટો ઇસ્યુ હોય ને તો એ જ છે કે જે સંકલન હોવું જોઈએ એની સંકલનનો ક્યાંક ને ક્યાંક અભાવ દર વખતે જોવા મળ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં જો કોંગ્રેસમાં વધુ સારું સંકલન ને જે મેનેજમેન્ટ હોવું જોઈએ ઇલેક્શનનું એ હોત તો કદાચ અત્યારે સ્થિતિ છે એના કરતાં થોડી વધુ સારી સ્થિતિ હોત. ભારતીય જનતા પક્ષનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ હોય ને તો એનું મેનેજમેન્ટ છે. તમે જુઓ ગઈકાલે જે ફોર્મ ભરવાની આખી ડિસિપ્લિન એની હતી એ વેલ મેન્ટેન થઈ હતી. જ્યારે આ કોંગ્રેસના ઉમેદવારો બી ફોર્મ ભરવા ગયા ત્યારે એ બહુ એકલ દોકલ ને એ જે રીતે જે યુનિટી દેખાવી જોઈએ કોન્ફિડન્સ પણ નહોતો દેખાતો યુનિટી પણ નહોતી દેખાતી ડિસિપ્લિનનો પણ ક્યાંક અભાવ હતો અને ખાસ તો વ્યવસ્થા
કે ભાઈ તમે ફોર્મ ભરવાનું છે તો તમે આટલું ડોક્યુમેન્ટ તમારી તમારી પાસે એક લીગલ એવો માણસ હોવો જોઈએ કે આ બધું બરોબર છે, ઓકે છે કે નહીં, તાત્કાલિક તપાસ કરીને તમને એ બિલકુલ કે ના આવે, કંઈ ચિંતા કરવા જેવું નથી. ભારતીય જનતા પક્ષ પાસે દરેક વ્યક્તિની પોતાની એક આઈડેન્ટિફાઈ અને કામ સોંપવામાં આવે છે કે ભાઈ તમારે આ જ ધ્યાન રાખવાનું છે. જ્યારે આમાં તો એવું છે કે ભાઈ હવે નારાયણ રાઠવાને ટિકિટ આપી તો બાકીનું બધું એને કરવાનું હોય છે અને એમાં ક્યાંક ને ક્યાંક ઘણી વખત મિસમેનેજમેન્ટ થઈ જતું હોય છે. જી, અને ગઈકાલમાં પણ જ્યારે જે કોંગ્રેસના નેતાઓ છે તેમના નિવેદનોમાં પણ ક્યાંક વિરોધાભાસ જોવા મળતા હતા, એટલે ઘણું બધું કહી જાય છે અને જેનો લાભ ક્યાંક બીજેપી લઈ જાય છે. કેમ જગદીશભાઈ, સાચી વાત? તો ભારતીય જનતા પાર્ટી આ વખતે રાજ્યસભાની જે ચૂંટણી છે 23મી તારીખે, એમાં આખા દેશના અંદર બહુમતી બેઠકો એ પ્રાપ્ત કરવા જઈ રહી છે અને ગુજરાતના અંદર પણ આવતીકાલે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ભારતીય જનતા પાર્ટી 3 ઉમેદવારને મેન્ડેટ આપી અને રાજ્યસભાનું ફોર્મ ભરાવ્યું, 3ના ફોર્મ માન્ય થયા છે. એટલે 23મી તારીખે ગુજરાતના અંદર ચૂંટણી યોજાશે કે નહીં એ કાલે સ્પષ્ટ થઈ છે. નીતિનભાઈ કોન્ફિડન્સ હતા કે ત્રીજા કેન્ડિડેટ માટે પણ અમારી પાસે મત છે, પૂરતા મત કેવી રીતે? 26 મતો ભારતીય જનતા પાર્ટી સાથે એક્સેસ છે અને કોંગ્રેસ પાર્ટીના અંદર જ્યારથી કોંગ્રેસ પાર્ટીની સીટો ધારો કે 76 આવી છે અને જે પસંદગીઓ નેતાની ને બધું કરવાની એની કોંગ્રેસ પાર્ટીની જે ખેંચતાણ જે છે એ અનેક ગણી અંદર અનેક ગણો અસંતોષ કોંગ્રેસ પાર્ટીની અંદર છે. એટલે 23મી ચૂંટણી થાય અને 3 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી ભાજપ કરી રહ્યું છે, કોંગ્રેસ નથી કરી રહ્યું. ત્રીજા ઉમેદવારની અહીંયા ચિંતા તેમના કેન્ડિડેટની થઈ રહી છે, આપ આપના 2 ઉમેદવારની ચિંતા પણ નથી કરી શકતા. મેં અમારા બંને ઉમેદવારની ચિંતા કરી છે. ભાજપે અગાઉ રાજ્યસભાનું ઇલેક્શન હતું એ વખતે તોડફોડની જે રાજનીતિ કરી અને કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાની વાત કરી, એમને કદાચ આ વખતે નીતિનભાઈને એવી આશા હોય કે આ વખતે પણ કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટી તરફ આવ્યા. અમે કંઈ કર્યું નથી. પણ એમાં ખરી ફરકનો આરોપ લાગ્યો. આરોપ પર ખરી ફરકનો આરોપ તો કોંગ્રેસ પાર્ટી અત્યારે બી કરી રહી છે. ધારાસભ્યો માન્ય શક્તિસિંહજી ગોયલે ધારાસભ્યોને શું કીધું? ભારતીય જનતા પાર્ટી આ પ્રકારની પાર્ટી? અરે ભાઈ, તમે તમારા ઉમેદવારને સમયસર જાહેર નથી કરતા, તમારા અંદર આંતરિક ખેંચતાણ છે અને તમે આખું જે ભારતીય જનતા પાર્ટી આયોજન જે એટલે એ ખરીદવાનું આયોજન બળવંતસિંહે કર્યું હતું. ના, અસંતોષ તમારા અંદર છે. તમારા મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષે રાજીનામું ધર્યું હતું. અનેક મહિલાઓ પણ રાજીનામું આપવા માટે તૈયાર થયા છે. વાલેરા સાહેબને તમે મેન્ડેટ નથી આપતા. મુજબ જે આઈએસ ઓફિસર છે જે જગ્યાએ યુનિવર્સિટી ના આપી શકાય એની ગિફ્ટ પણ આપી છે એમને. એટલે કદાચ નીતિનભાઈનું સ્વપ્ન આ વખત સાચું નહીં પડે. અચ્છા, સ્વપ્ન સાચું નહીં પડે. જી જી પ્રોફેસર, સ્વપ્ન સાચું નહીં પડે શું લાગી રહ્યું છે જે રીતે કે આપ આપના જે સ્ટેટમેન્ટ છે તેના પર યથાવત છો બિનહરીફ? ના ના, એ ચૂંટણી તો સવાલ જ નથી. કિરીટસિંહની ઉમેદવારી ખેંચાઈ જશે અને વાલેરાજી પણ ઉમેદવારી ખેંચી લેશે, કારણ કે જે સંજોગો છે એ સંજોગોમાં બંને પક્ષને ચૂંટણી કરવી એ પોસાય એમ નથી. જી, ફક્ત વાતાવરણ ગરમ રાખવા. મેમ કે જ્યોતિષ તરીકે આગાહી ના દેવી, પણ કંઈ પણ થઈ શકે. ભારતીય જનતા પક્ષ ને 11 ધારાસભ્યો છે કોંગ્રેસ ના તોડવા પડે અને આવશે. બિલકુલ, આત્માના અવાજ અનુસાર આમાં મતદાન અને વિકાસની રાજનીતિ, વિકાસની રાજનીતિ આખા દેશના અંદર જાતિવાદી રાજનીતિ રહેશે. ચલો, અત્યારે ડિબેટમાં આટલું છે. આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ. પરંતુ સવાલ એ જ છે કે દિલ માંગે મોર, પરંતુ આ બધું જ જો મળતું હોત તો જોવું તો શું? રજા આપશો. નમસ્કાર.